અમદાવાદમાં બનેલા નગારાનો નાદ આખા અયોધ્યામાં ગુંજશે. આ હકીકત છે, કેમ કે અમદાવાદમાં અખિલ ભારતીય ડબગર સમાજે બનાવેલું વિશેષ નગારું અયોધ્યા ખાતે રવાના કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 56 ઇંચ અને 450 કિલોગ્રામ વજન ધરાવતું આ નગારું રવાના કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે 56 ઇંચનું નગારું જે 450 કિલોનું છે તે અમદાવાદથી બનીને આજે અયોધ્યા માટે રવાના થશે. થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જે છે આ નગારું રથ જે છે તે અયોધ્યા માટે રવાના કરવામાં આવશે. વાત કરીએ તો 6 mm પ્લેટની લોખંડ આમાં વાપરવામાં આવ્યું છે. 56 ઇંચનું આ નગારું છે, 450 કિલો તેનું વજન છે. આ નગારું એટલું મજબૂત બનાવવામાં આવ્યું છે કે તેની ઉપર ગમે તેટલી વાર ચામડું બદલાય પણ તેના આકારને કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય તથા હજારો વર્ષો સુધી આ નગારું રામજીના ચરણોમાં ગુંજ્યા કરે તેવા પ્રકારનું બનાવવામાં આવ્યું છે. રામ મંદિરમાં સ્થાપિત થાય તે પહેલાં આ અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ મંદિરોમાં ફરીને અયોધ્યા પહોંચાડવામાં આવશે. પણ આ નગાડાની અગર વાત કરીએ તો નગાડાના હલનચલન માટે નીચે એક રથ બનાવવામાં આવ્યો છે. તે રથનું વજન પણ જે છે તે 750 કિલોનું છે, જેમાં શ્રી રામના પરિવારની છબી જે છે તે સ્થાપિત કરવામાં આવી છે. આપણી સાથે જેમને નગારું બનાવ્યું છે તે ઉપસ્થિત છે, તેમની સાથે જ વાત કરીશું કે આજે મુખ્યમંત્રી રથને રવાના કરી રહ્યા છે અયોધ્યા માટે. કઈ કઈ જગ્યાએથી ફરીને આ રથ અયોધ્યા પહોંચશે? પહેલાં તો અમારો આ રથ છે દરિયાપુર 4 રસ્તા હટીના ચોરેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હાથેથી એને આગળ વધારવામાં આવશે. ત્યાંથી અમે દરિયાપુર, કડિયા નાકા, કડવાપોળ, આસોલાપોર એ બધા દરેક મંદિરોથી એની પૂજા કરાવી અમે છેલ્લે સ્વામિના મંદિર કાલુપુર આ રથનું તા ગાડી વિસર્જન કરાવવાના છે.